नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वज्जयानं नमो लोये सवसाहनं एसो पंचनमुक्कारो सवपावत्तनासनं मंगलानं च सव्वे सिंबडमंगवै मंगलं जय जग जीव जोनी विया नगो जग गुरु जगानंदो जगना हो जग बंदो जय जग पियामह भयवं जय ईशियानं पभवो तीर्थयराणं अपच्छिमोजयी जयै गुरुलोगनं जयै मघपामहावीरो ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायं योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः તમારે પછી જવું છે આવી જાઓ જે તમારે આગળ હવે કઈ રીતના લોકોએ આનું ચાલુ રાખવું રિવિઝન એની પ્રેરણા કરી દો પછી તો હું કહીશ લગભગ 28 દિવસ સુધી વિચારો જે સાથે ચાલ્યો એ સંદર્ભે જે આપણને માનસિક જીવન જ્ઞાન પ્રાપ્ત થયું છે એનું પુનઃ પુનઃ સ્મરણ કરવાપૂર્વક આપણી રોજિંદી ક્રિયામાં જે કંઈ પણ આવું પાપમય પ્રવૃત્તિ થતી હોય એનું ધ્યાન લઈને કે આપણે જીવો છે જીવોની રક્ષા કર્તવ્ય છે એને સમજીને જીવોની રક્ષા કરવી જોઈએ. મોક્ષના માર્ગમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આમ ત્રણ મુખ્ય તબક્કા છે. તેમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ જીવાદી તત્વોની શ્રદ્ધાથી થાય છે અને જીવો કેવા કેવા પ્રકારના છે તેઓની સમજી આવા પ્રકારના પણ જીવો છે એની શ્રદ્ધા કેળવી આગળ અજીવ તત્વ પણ કેવા પ્રકારનું હોય છે એના સંબંધી કેટલા કેટલા વિભાગીકરણો છે તો એનો બોધ કેળવવા પૂર્વક આપની શ્રદ્ધામાં વૃદ્ધિ થાય અને એ શ્રદ્ધા વૃદ્ધિ પામતી જ્ઞાનમાં પરિણત થાય અને કાલાંતરે મોક્ષના હેતુરૂપ આ ત્રણેય એટલે કે ચારિત્રની પણ પ્રાપ્તિ થાય એ હેતુથી આ જીવિચાર પછી આપણે નવ તત્વોનો પણ અભ્યાસ કરવો જોઈએ. હવે જીવિચારની અંદર જીવોનું જ વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું છે, સાથે સાથે એના શરીર વગેરેની અવગણના વગેરેનું પણ જ્ઞાન એની અંદર આપ્યું છે. પરંતુ નવ તત્વ આખા વિશ્વની અંદર જે કોઈ પણ પદાર્થો છે એ તમામ પદાર્થોનું સારી રીતે તમને સમજાય એવી સરળ ભાષામાં ગુરુદેવે આ નવ તત્વની અંદર બતાવેલું છે. એટલે આખી વિશ્વની વ્યવસ્થા કે અથવા વિશ્વ જેનાથી નિર્માણ થયેલું છે એ વ્યવસ્થા આ નવ તત્વમાં બતાવેલી છે અને અંતિમ ધ્યેય એવું મોક્ષનું સ્વરૂપ પણ આપણે આ નવ તત્વોમાં બતાવવામાં આવેલું છે. તો જીવિચારના અભ્યાસ પછી અત્યંત આવશ્યક
એવું નવ તત્વ છે, તો જે સંખ્યામાં તમે વધારે મને સાંભળ્યો છે તો નવ તત્વનું પણ મને લાભ આપશો. કેતનભાઈને 7:30 ડ્યુટી શરૂ થઈ જાય છે. આમ જોવા જઈએ તો એમના કરતાં તમે નસીબદાર છો. તમારી ફેક્ટરી 10 વાગ્યા પછી, કેમ હિતેશભાઈ? જ્યારે એમની શરૂઆત 7:30 થાય, છેલ્લે તમે કેટલા વાગે છોડો છો? મંગળ અને ગુરુવારે 10 વાગે છોડો, ક્યારેક 9 વાગે છૂટે. કન્ટિન્યુઅસ ચોમાસામાં એમની તેજી આવી જાય છે. આટલું હોવા છતાં પણ સાંજના સવારથી માણસ તમને પૂછું, સવારે તમે ફ્રેશ કે સાંજે ફ્રેશ? સવારે વધારે ફ્રેશ, એટલે જ આટલી સંખ્યામાં આવી ગયા તમે સવારે. માણસ સવારે ફ્રેશ હોય, સાંજ પડતા પડતા તો એકદમ શ્રમિક થઈ ગયો હોય. પણ તમારું શું કહેવું છે? મંગળ અને ગુરુવારે કેતનભાઈ જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે જેવા સવારે એવા જ સાંજ, એવરગ્રીન. આ એ બતાવે છે કે માણસ પોતાના આજીવિકા માટે આ કાર્ય નથી કરતા, હૃદયથી કરી રહ્યા છે. અને જે વાત હૃદયથી થાય છે એ હૃદય સુધી પહોંચ્યા વગર રહેતી જ નથી. એમને હમણાં જ 7:30 ક્લાસ શરૂ થવાના હોય એ ના જ પાડતા હતા. ના, મેં કીધું 5 મિનિટ માટે પણ આવજો, પ્રેરણા કરજો. આપણે ખાસ તો એમની અનુમોદના એ કરવાની કે જે ટાર્ગેટ આપણે રાખ્યો હતો એની પહેલાં જ એમણે તમારું જીવિચાર પૂરું કરી દીધું. આમ જોવા જઈએ તો ગયા શનિવારે પણ રિવિઝન જ હતું, બરાબર છે? એટલે આમ જો 20માંથી ખાલી એમણે 16 સેશનમાં જીવિચાર કમ્પ્લીટ કર્યું છે. હજી કમ્પ્લીટ નથી થયું, ગુરુવારે આવવાનું છે અને એક્ઝામ આપવાની છે. ખાસ ભાઈઓ તમારે આપવાની છો. હા, આ તો સાંજનો ટાઈમ છે એટલે મારે ન આવવાય, નહીતર હું જ આવત. ઓકે, તો એમણે જે ભાર આપ્યો છે નવતત્વ, આજે મારે મારા પ્રવચનમાં 2 વાત કરવી છે. એક, જીવિચાર દ્વારા તમારા જીવનમાં આવેલા પરિવર્તન શું હોઈ શકે. નંબર 2, નવતત્વ કેટલું જરૂરી છે. નવતત્વ અને જીવિચારનો ડિફરન્સ શું? તો જીવિચાર વન ઓફ ધ પાર્ટ ઓફ નવતત્વ, 9 તત્વ. એમાંનું ખાલી હજી તમે તો 1 જ પાર્ટ કર્યો છે, જીવ. હવે એના પછી શરૂ થાય અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. તો વિચાર કરો ભગવાનના શાસનમાં કેટલી ડેપ છે એવું હમણાં આગળ કહીશ. એટલે નવતત્વની તો શરૂઆત કેતનભાઈને મેં જ્યારે વાત કરી, એમણે ઘણી રીતે મને કીધું કે શરૂઆતમાં સાહેબ બીજા પંડિતજી ગોઠવાય. મેં કીધું કેમ, તમારાથી કોઈ થાકી ગયું લાગે છે? ભાઈ થાક્યા છો એમનાથી? હા, એમની હાજરીમાં જ આપણે બધા ખુલાસા કરી લઈએ. અને હું તો આજે એ ડિક્લેર કરવા આવ્યો છું કે અમરભાઈ આજે જાહેર કરી દે કે જેવી રીતે અમારો એક સુકૃત પરિવાર છે, અલગ અલગ હેડ એના ગોઠવ્યા છે, એમ 2-3 પાઠશાળા ચાલે છે. એક તત્વજ્ઞાન પાઠશાળા, એક સંસ્કૃત પાઠશાળા, એક શુદ્ધ ચિંતન પાઠશાળા અને એક તત્વાર્થ પાઠશાળા, કે જે કાયમી ધોરણે ચાલે છે. એમાં તત્વજ્ઞાન પાઠશાળામાં પંડિતજી તરીકે જ્યાં સુધી આ પાઠશાળા ચાલે ત્યાં સુધી એના પંડિત તરીકે કેતનભાઈ જ આપણને મળે, બરાબર છે? બોલો જીનો સાહેબ. ચાલો હવે તમે આશીર્વાદ લઈ જઈ શકો છો. આટલું જ્ઞાન, આટલી વિદવત્તા છતાં ડાઉન ટુ અર્થ જે તમે અવારનવાર અનુભવીશ. અનંત પુણ્યના ઉદય આપણને સૌને પરમાત્માના શાસનની પ્રાપ્તિ થઈ છે. શાસન મળવું એક જુદી વાત છે અને શાસનમાં ભળવું એક જુદી વાત છે. ફળવું તો બહુ પછીની વાત છે. શાસન મળ્યા પછી શાસનમાં ભળવું એટલે શું? શાસનમાં ભળવું એટલે જેમ દૂધમાં સાકર નાખ્યા પછી સાકર આખા દૂધની અંદર ફેલાઈ જાય, એમ તમે શાસનમાં ત્યારે ભળ્યા કહેવાઓ કે તમે ઘરે હો, દુકાને હો, ઓફિસે હો, ફેક્ટરીએ હો, દેરાસરે હો, ઉપાસરે હો, પ્રત્યેક જગ્યાએ તમારું શાસન બોલતું હોય.
દૂધને તમે રકાબીમાંથી પીઓ કે કપમાંથી પીઓ કે તપેલીમાંથી પીઓ કે ચમચીથી પીઓ, સાકરનો અનુભવ થાય થાય ને થાય જ. ડીટો એ જ રીતના ભગવાનના શાસનમાં તમે ભળ્યા છો એ ક્યારે કહી શકાય. તમારી પ્રત્યેક સ્ટાઇલ લાઈફસ્ટાઇલમાં પ્રભુનું શાસન છલકતું દેખાય. તત્વજ્ઞાન એટલે બીજું કંઈ જ નહીં, પ્રભુના શાસનને આત્મસાત કરવાની એક પ્રક્રિયા છે. એક જીવિચાર ભણ્યા પછી બેનો બાથરૂમમાં જાય અને એને દેખાય કે નળ ટપકી રહ્યો છે વગર કારણે, ફટાક દઈને એને બંધ કરવાનું મન થઈ જાય કે મારા ભગવાને એક એક ટીપામાં કેટલા જીવ બતાવ્યા છે, અસંખ્ય. પાણી ના જીવ અલગ અને પાણી માં જીવ અલગ. પાણીના જીવ તમે જે આંકડા આપો છો એ અને પાણી માં કેટલા, અસંખ્ય. એ કરતા વધારે બોલવું સારું એ છે કે પાણી એ જ જીવ છે. મારામાં જીવ છે કે હું જીવ છું, બોલો. હું પોતે જ જીવ છું, હું પોતે જ આત્મા છું. એમ પાણીના એક એક બિંદુ એ અસંખ્ય જીવનો સમૂહ છે. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું, દૂધ ઉભરાઈ જાય તો બેનો દોડે, ડ્રોઈંગ રૂમમાંથી દોડે. કેમ, શું કહેવાય, દૂધ ઉભરાઈ ગયું એ અપશુકન કહેવાય. અને પાણીની આખી ડોલ ઉભરાઈ જાય તો કહી દો, મારા સાહેબ જીવ વિચાર નહોતા ભણ્યા ત્યાં સુધી કાંઈ થતું નહોતું, પણ હવે એમ લાગ્યું કે આ એક એક જીવ એક એક બિંદુમાં અસંખ્ય જીવ છે, એની વિરાધના શા માટે વગર કારણે કરો. જીવ વિચાર એટલે બીજું કંઈ નહીં, આખું વિશ્વ તમને ચેતન લાગશે, ચૈતન્યથી ભરેલું લાગશે. જંબુ વિજય મહારાજ સાહેબના બા મહારાજ હતા મનોહરશ્રીજી, મનોહરશ્રીજી 100 વર્ષની એમની ઉંમર હતી. એમની ઈચ્છા હતી શંખેશ્વર અને પાલીતાણાની યાત્રા તો જંબુ વિજય મહારાજે કરાવી, પણ ગોકુલ આઈસ્ક્રીમવાળા ખરા, એમણે એનો લાભ લીધો હતો આખો. અહીંથી લઈ જવા પડે ને 4 સ્ટ્રેચરમાં એમને બેનો જોઈએ, આ બધું કરી અને આખી યાત્રા જંબુ વિજય મહારાજે એમની અંતિમ ઈચ્છા પૂરી કરી. અને પછી થોડાક જ મહિનામાં તેઓ કાળધર્મ પામ્યા. એમના માટે એમ કહેવાતું કે જીવિચારના માસ્ટર હતા. એ જીવિચાર ભણાવે તો તમને ખાલી જીવ પ્રત્યે નહીં, આખા વિશ્વના સર્વ જીવો પ્રત્યે મૈત્રી થઈ જાય. હાલતા ને ચાલતા તમને જીવ દેખાય, તમારી વિરાધના ઉપર ઓટોમેટિક સંયમ આવી જાય. અને કર્મગ્રંથ ભણાવે તો એમ કહેતા કે ભલ ભલાની સાથે તમારે ક્રોધ થયો હોય, અબોલા થયા હોય, તૂટી જાય એવી રીતે કર્મગ્રંથ ભણાવતા. એ જીવિચારનું અંતિમ લક્ષ્ય શું એવું તમને કોઈ પૂછે, તમે શું કહેશો? 40માંથી 35 માર્ક આવ્યા હોય એ તો હવે ખબર પડશે કેટલા લાવો છો. જીવિચારનું લક્ષ્ય જે છે કે હવે મને જીવ સૃષ્ટિનું જ્ઞાન થયું, જીવ વિજ્ઞાન થયું, ક્યાં ક્યાં જીવ છે એનો ખ્યાલ આવ્યો, એટલે પહેલાં મારા હાથે જે પાપ થતા હતા એ પાપમાં હવે પરિવર્તન આવશે. વગર કારણે હવે આપણા ઘરની અંદર કોઈ લાઇટ ચાલુ ન હોય. જો 2 પ્રકારે લાઇટ બંધ થતી હોય છે, વિપુલભાઈ કયા 2 કારણ? એક બિલ દેખાય છે, 6 કલાક સુધી આ રૂમમાં કોઈ ગયું નથી ને ખોટું એસી વપરાયા કરે છે, હાલો એના કરતાં બંધ કરી દો ને. શાસ્ત્ર એમ કહે છે કે તમારી ક્રિયાથી તમારો બંધ નથી, તમારા આશયથી કર્મ બંધ છે. ચાની તપેલી ખુલ્લી હોય, તમારા મમ્મી પણ છે ને તમે પણ બેઠા છો, મમ્મીએ કીધું ઢાંક અને તમે પણ કીધું ઢાંક, અને વાઇફે ફટાક દઈને ઢાંક્યું, મમ્મીને કર્મની નિર્જરા છે, તમને કર્મ બંધ છે. તમે ઢાંક એવું કીધું એ વખતે તમારા મનમાં શું ભાવ છે? ઠંડી ન થઈ જાય. અને મમ્મીએ કીધું કે ઢાંકો, કોઈ ઉડતો જીવ એમાં પડી જશે. આશય, આપણા આશય ઉપર જ કર્મનો બંધ છે.
તો જે વિચાર તમારો આશય બદલી નાખે છે. હવે તમે જે બિલ જોઈને લાઇટ બંધ કરતા હતા, પંખો બંધ કરતા હતા, એસી બંધ કરતા હતા, એની જગ્યાએ હવે તમારી વિચારધારામાં ફરક આવશે. વગર કારણે જીવોની વિરાધના મારે શા માટે કરવી? હવે ગાડીમાં બેસતા પહેલાં પણ તમને વિચાર આવશે, મારે જવું જરૂરી ન હોય તો હું શું કામ ગાડીમાં બેસું? ખોટી વિરાધના જ છે. એટલા જ માટે આપણે ત્યાં ચાતુર્માસમાં બને ત્યાં સુધી ગામની બહાર જવાની મનાય. ત્રણ ખંડના ધણી શ્રી કૃષ્ણ દ્વારિકાની બહાર નહોતા જતા ચોમાસામાં. તમે તો છ ખંડના ધણી, એમને તો ખાલી ત્રણ ખંડ, તમારા તો બંગલામાં છ ખંડ હોય જ. એ વાસુદેવ, તમે ચક્રવર્તી, તમારી પૂછ ઊંચી. 18 દેશના રાજા કુમાર પાળનો નિયમ હતો કે ચોમાસામાં પાટણની બહાર નહીં નીકળવાનું. અને તમને ખબર હોય તો યુદ્ધના પણ નિયમ હોય છે. ચોમાસામાં ક્યારે યુદ્ધ નતા થતા? નેવર. જૂના કાળમાં યુદ્ધ કરતા કરતા જો ચોમાસાના દિવસો આવી જાય ને, વિરામ 4 મહિના માટે. અને એટલા જ માટે આપણે ત્યાં ગિરિરાજની યાત્રા ચોમાસામાં કરવામાં નથી આવતી. સમજ્યા? શું વાંધો છે ચોમાસામાં યાત્રા કરવામાં? શું પ્રોબ્લેમ છે? એમને મહાપુરુષો નિષેધ નથી કરીને ગયા. મને હમણાં એક ભાગશાળી ગિરનાર ગયા હતા, એ ગિરનારની કઈ જેઠવ દમાસ હતી, પણ એના પહેલાં જે વરસાદ પડી ગયો અને એ ભાઈએ મને કીધું કે મારા સાહેબ, ભગવાને જે કીધું છે બિલકુલ સાચું છે, ચારે બાજુ એટલા અળસિયા ને એટલા જીવોત્પત્તિ થઈ ગઈ હતી કે વાત ન પૂછો. તો ભગવાને બોલો ચોમાસાની વિરાધના કરવા માટે ના પાડી, પણ પછી તમારે સમજી લેવાનું હોય કે જેઠ મહિનામાં જબરજસ્ત વરસાદ પડી ગયો હોય તો આપણા માટે જેઠ મહિનામાં જ ગિરિરાજની યાત્રા બંધ. અને સૌથી મોટું એક્ઝામ્પલ તો અમે છીએ. 8 મહિના વિહાર કરનારા અમે 4 મહિના એક જગ્યાએ. કેમ? તમને લોકોને તપશ્ચર્યા કરાવવા, તમને લોકોને આરાધના કરાવવા, એ તો અમારો સાઈડ બિઝનેસ છે. યુ આર અવર સાઈડ બિઝનેસ. અમારો મેઇન પર્પઝ, અમારો મેઇન ગોલ તો એ છે કે ચોમાસામાં વિહાર ના કરાય. ચોમાસામાં વિહાર કરો, જબરજસ્ત જીવોત્પત્તિ થઈ જાય, અને એ જીવોત્પત્તિ થાય એટલે તમારી વિરાધના થાય તમારા દ્વારા. માટે ચતુર્માસમાં વરસાદ શરૂ થાય એ પહેલાં સાધુ સ્થિર થઈ જાય. વર્ષો પહેલાં અમે પેટલાદથી ખંભાત જતા હતા. આજના જેવા હાઈવે નહોતા. હું તમને વાત કરું છું લગભગ 38 વર્ષ પહેલાંની. બોમ્બેથી ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે ગુજરાતમાં આવ્યા અને અમારા ગુરુદેવનું ગામ ખંભાત, અમે ખંભાત જતા હતા પેટલાદથી ખંભાત. હજી બોમ્બેની અંદર હવે જંગલો રહ્યા નહીં, મોટું સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ થઈ ગયું, પણ ગામડાઓમાં તો આજે બી જંગલ જોવા મળે. અમારું ચોમાસું ખંભાત, અને લગભગ જેઠ મહિનામાં અમે વિહાર શરૂ કર્યો. પહેલો વરસાદ પડ્યો હતો અને પછી સવારે જ્યારે વિહાર શરૂ કર્યો, કમકમાટી કમકમી ગયા. લાઈફમાં પહેલી વખત જોયું. ચારે બાજુ ખેતરો, વચ્ચે નાનો રસ્તો જતો ને એના પર તમે વિહાર કરતા હતા. વહેલી સવારના ગયેલી ટ્રક, કાર, સ્કૂટર, ગાડી, એના પૈડા નીચે અસંખ્ય દેડકાઓ, નાના નાના સાપોલિયાઓ, અળસિયાઓ, કોઈ પાર વિનાના ચપ્પટ થઈ ગયા હતા. એ દિવસે ખબર પડી ભગવાને કેમ ના પાડીશ. અમારે વિહાર કરવો તો સાચવીને વિહાર કરવો પડે. આ પ્રભુએ આપણને બતાવેલું સૂક્ષ્મમાં સૂક્ષ્મ જ્ઞાન છે. આખા વિશ્વની અંદર તમે જઈ જાઓ, સારામાં સારા બાયોલોજીસ્ટને મળી આવો, બહુ બહુ તો એ ગર્ભજ સુધી પહોંચી શકશે. સમૂરછીમની વાત કરી શકશે ખરા? ચલો, સમૂરછીમમાં જે દેખાય છે ને કીડી મકોડા, એ સમૂરછીમ જ છે, પણ સમૂરછીમ મનુષ્યની વાત કોઈ કરી શકે છે? એ લોકો તો આમાંય નર અને માદા કહેતા હોય છે, ખબર છે? અમે જ્યારે બાયોલોજી ભણતા હતા ત્યારે આવતું હતું કે આ નર ને આ માદા. અરે ભલા માણસ, અમારે ત્યાં કીડી મકોડા, માખી, મચ્છર, કોઈ નર નથી ને કોઈ માદા નથી, બધા નપુંસક છે. સમૂરછીમ ટોટલી નપુંસક હોય. એક ભાઈએ બીજા દોસ્તને કીધું કે પોતાના ઘરે આવ્યો હશે,
કે આ માખી નર છે કે માદા છે કેવી રીતના ખબર પડે? તો એ કે કે અરીસા ઉપર બેઠી હોય ને તો માદા સમજો, કુછ નહીં, નો નર નો માદા. પણ એથી આગળ સમૂર્છી મનુષ્ય સુધી તો આજનું વિશ્વનું વિજ્ઞાન પણ પહોંચી નથી શક્યું. પાણીના જીવ સુધી પહોંચી શક્યું, પાણીમાં જીવ છે ત્યાં સુધી નથી પહોંચ્યું. તમે જેમ આગળ ભણશો એમ ખબર પડશે સમૂર્છી મનુષ્ય એટલે શું. મારા ને તમારા જેવા એને હાથ હોય, પગ હોય, આંખ હોય, કાન હોય, નાક હોય, બધું જ હોય. એક ન હોય, શું ન હોય? મન ન હોય. આવી ગયું ને તમને સમૂર્છીની વ્યાખ્યા? કદાચ પેપરમાં આવી શકે. હું આજે જે બોલું છું બધું બરાબર સાંભળજો. આઈએમપી અસંખ્ય સમૂર્છી મનુષ્ય. તમે એક પાણીનો ગ્લાસ, એઠો ગ્લાસ મૂકી દીધો 48 મિનિટ્સ, અસંખ્ય સમૂર્છી મનુષ્ય. એનું આયુષ્ય મેક્સિમમ અંતર્મુહૂર્ત. અંતર્મુહૂર્ત પછી શું થાય? એ મરી જાય. એ મરી જાય પણ બીજા નવા ઉત્પન્ન થઈ જાય. અને એ પરંપરા ક્યાં સુધી ચાલુ રહે? જ્યાં સુધી એ પાણી સુકાઈને સાફ નહીં થાય ત્યાં સુધી. બોલો હવે તમે ડરો કે ના ડરો? જ્ઞાન હોય એ ડરે, જ્ઞાન જ ન હોય એને ડર જ ના હોય. મારે સાહેબ પછી તો આમ ડગલે ને પગલે, બસ તો અમારે એ જ તમારી પાસે કરાવવું છે. તમે સંસારમાં રહી જ ન શકો તમને એમ જ થાય, એના કરતાં દીક્ષા લઈ લેવી સારી. અમે અમારો ધંધો કરીએ કે ના કરીએ? થોડો જે વિચાર એટલે બીજું કાંઈ નહીં. સંસારથી સંયમ સુધીની યાત્રા. તમે જીવની વિરાજનાથી બચવાના સતત પ્રયત્ન કરો, એનાથી તમારા કર્મ આવરણ ચારિત્ર મોહનીય તૂટે. અને સાધુ જીવન એટલે શું છે? સાધુ જીવન એટલે એમ નહીં સમજતા પ્રવચન આપવું. સાધુ જીવન એટલે સ્વાધ્યાય કરવો, સાધુ જીવન એટલે વિહાર કરવો, સાધુ જીવન એટલે નત નવા દેરાસરોના દર્શન કરવા, એ નથી. એ બધું નંબર 2માં છે. નંબર 1માં સાધુ જીવન તમામ પાપથી નિવૃત્ત જીવન. એટલે 5 મહાવ્રતમાં અમારે પહેલું મહાવ્રત કયું આવ્યું? પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત. તમારે અણુવ્રત, અમારે મહાવ્રત. તમારા 18 પાપસનકમાં પહેલું પાપસનક પ્રાણાતિપાત. તો બીજા બધા પાપને નંબર 2માં મૂક્યા, સૌથી પહેલું પ્રાણાતિપાત. કારણ કે સાધુ જીવનનું લક્ષ્ય, ગોલ, મારું સંયમ જીવન એવું હોવું જોઈએ જેમાં એક પણ જીવની વિરાધના. અમે અમારી રીતે પાલન કરીએ છીએ, તમે તમારા સંસારમાં રહી બને એટલી વિરાધનાથી બચો. આજે પણ મુંબઈ અમદાવાદમાં એવા શ્રાવક શ્રાવિકાઓ છે જેઓ શાવરની નીચે તો નથી જ નાતા, એ બાથરૂમમાં નથી નાતા, એ મોટી પરાત લે છે, એની અંદર સ્નાન કરે છે અને પછી એ પરાતનું જે પાણી છે એ ઉચકી અને રોડ ઉપર પરઠવી દે છે. કારણ કે જુએ છે જો આ ગટરમાં જશે તો આની વિરાધનાની પરંપરા છે. એમાં પછી આ સમૂર્છિમ જીવની ઉત્પત્તિ. અને તમને ખબર નહીં હોય એ કૂવાનું પાણી પણ બીજા કૂવામાં આપણે ત્યાં વડીલો નહોતા નાખતા. કારણ શું ખબર છે? 2 પ્રકારના શસ્ત્ર હોય, સ્વકાય શસ્ત્ર, પરકાય શસ્ત્ર. તમારી ભાષામાં કહું તો ઘરના દુશ્મન અને બહારના દુશ્મન. હોય છે કે નથી હોતા મિતેશભાઈ? ઘરમાં દુશ્મન હોય કે ના હોય? હોય. અત્યારે કોઈ નાનામો કાગળ આવે ને પછી આપણે આમ બધું, આ કોઈ ઘરનો માણસ લાગે છે, બસ એનું જ નામ ઘરનો દુશ્મન. એમ સ્વકાય શસ્ત્ર એટલે કૂવાનું પાણી બીજા કૂવાના પાણીમાં જાય ને અને બંને લડે. એ પાણીના જીવ અંદર અંદર લડે, લડીને હિંસા કરીને બે જણા ખતમ થઈ જાય. આ સ્વકાય શસ્ત્ર. એ પાણીની અંદર તમે મીઠું નાખો તો અપકાયમાં કોણ પડ્યું? પૃથ્વી ગાય. મીઠું શું કહેવાય? પૃથ્વી ગાય કે વનસ્પતિ ગાય? ડ્યુ ટુ જી વિચાર. નહીં તો અત્યારે કંઈ ને કંઈ કાયો ઠોકી દીધા હોત તમે. પાણીમાં મીઠું પડે તો મીઠા અને પાણી વચ્ચે પણ યુદ્ધ થાય અને બંને ખતમ થઈ જાય. ઘા ઉપર મીઠું બોલીએ છીએ તો એ પાણી ઉપર મીઠું ભભરાવીએ તો પાણીને કંઈ ન થાય? થાય જ. એટલે આપણે ત્યાં ચેવડામાં મીઠું કાચું ન ખાય કે પાકું ન ખાય? કાચું હોય તો તમે ઉપર નાખો તો એ પાકું થઈ જાય.
જ્યારે ચેવડો બનતો હોય ને ઉપર, નીચે ઉતાર્યા પછી કયું નાખવાનું હોય? કાચું નાખો તો તમે સચિત્ત ચેવડો, એમાં આત્માને નાખવ. આપણી વાત આ છે. આખી જીવ સૃષ્ટિને બરાબર જોશો, સમજશો, સાંભળશો, જાણશો, ડગલે ને પગલે તમને વિરાધનાથી બચવાનું મન થશે. તમને ખ્યાલ હોય તો મોદીજી જીમ કાર્બેટમાં જઈ આવ્યા, ત્યાં એમણે જે વાર્તાલાપ કર્યો, બીજા દિવસે આખો સંદેશમાં આવ્યો હતો. એમાં એમણે લખ્યું, કહ્યું હતું કે મારા દાદી લાકડાનો ધંધો કરવાની અમને મનાઈ કરતા હતા. એમના કાકાએ લાકડાનો ધંધો ચાલુ કર્યો છે નરેન્દ્રભાઈના, પણ દાદીને ખબર પડી તો દાદીએ બંધ કરાવ્યો. કેમ? દાદીએ જ કીધું કે લાકડામાં પણ આ ઝાડ છે, આ ઝાડના એક એક, તમે તો વનસ્પતિ કાંઈ ભણી ગયા ને, તો ઝાડમાંય જીવ બરાબર, પછી એના થડમાંય જીવ, ડાળીમાં જીવ, પાંદડામાં જીવ, કંદા અંકુર કિસલય, હા, એનો કંદ, એનો અંકુર, એનો કિસલય, પછી થડમાં જીવ, પછી ડાળીમાં જીવ, પછી પાનમાં જીવ, પછી ફળમાં જીવ, પછી ફૂલમાં જીવ, અને બીજમાં પણ જીવ. બીજમાં વૃક્ષ હતું, વૃક્ષમાં બીજ હતું, નરસિંહ મહેતાએ કીધું. તો નરેન્દ્ર મોદીએ કીધું કે મારા દાદીએ એમ કીધું કે આ ઝાડ છે, ઝાડનો ધંધો આપણાથી ના કરાય, એમાં જીવ છે. એટલે આપણે ત્યાં જઈનો કયો ધંધો કરે, કયો ન કરે, એનું આખું વર્ગીકરણ આપવામાં આવ્યું છે. એમણે આગળ પણ વાત કરીને કે અમે હિન્દુઓ છીએ, અમે તુલસી પત્રના વિવાહ કરીએ છીએ, એમ કરવા દ્વારા આખી વનસ્પતિ સૃષ્ટિને અમારા પરિવારનો એક ભાગ ગણીએ છીએ. રાજસ્થાનમાં એક બિશ્નોઈ સમાજ છે, 20+9, એમાંથી એ બિશ્નોઈ તૈયાર થયો. કેમ બિશ્નોઈ કહે છે? ઝાડને તોડવા માટે જ્યારે લોકો આવ્યા હતા ત્યારે ગામના 29 જણા ઝાડને ઘેરી વળ્યા હતા, આ ઝાડને અમે નહીં તોડવા દઈએ, અને 29 જણાને કુહાડાથી કાપી નાખવામાં આવ્યા. એના પરથી આખો સમાજ તૈયાર થયો, એ સમાજનું નામ બિશ્નોઈ સમાજ. જ્યાં પત્તે પત્તે જીવ હોય, તમે તો હજી સમજો છો એટલે આર્ગ્યુમેન્ટ નથી કરતા, તમારી જગ્યાએ તમારા દીકરા દીકરીઓ હતો તો પછી ભગવાને આ બધું બનાવ્યું શા માટે? ખાવા પીવાનું બનાવ્યું શા માટે? તારે ખાવા માટે નથી બનાવ્યું, એમ તો તને વાઘને ખાવા માટે બનાવ્યો છે, પોતી જા જંગલમાં. જીવો, જીવ સૃષ્ટિ છે, કેટલો ઉપયોગ કરવો, કેવો ઉપયોગ કરવો, એ આપણે નક્કી કરવાનું છે. એટલે આવું અદ્ભુત જીવવિચારનું તત્વજ્ઞાન મેળવ્યા પછી આજે પ્રેરણા એ કરવાની છે, 20માંથી કેટલા સેશન, બધા સેશન જેણે એટેન્ડ કર્યા હોય આંગળી ઊંચી કર, 1, 2, 3 બધા જ. જો એક અમારા પ્રજ્ઞેશભાઈ સીએ અને બીજા હિતેશભાઈ, હિતેશભાઈ એટલા નસીબદાર છે કે આજ સુધી એમ બોલતા હતા, સુકૃતની બાજુમાં સુયસ છે, સોરી સુયસની બાજુમાં સુકૃત છે, હવે એમ બોલે છે સુકૃતની બાજુમાં સુયસ. એમણે એક સરસ વાક્ય મને કીધું કે મહારાજ સાહેબ, આની પહેલાં જે 64 પ્રકારની પૂજા, એમાંય ઘણા બધા જોઈન્ટો થયા હતા, 64 પ્રકારની પૂજામાં કે જ્યારે હું અમદાવાદ ન હોઉં ત્યારે પડ્યું હશે, બાકી એક પણ દિવસ નહીં, 125 વર્ષ સુધી 8 કર્મના ભેદ પ્રભેદ સાથેની જે આ ચાલ્યું. એમણે એમ કીધું કે મારા આજે 50 વર્ષ આ વર્ષે એમને પૂરા થાય છે, મને કાલે જ કહે કે મારું આ વર્ષ ગોલ્ડન વર્ષ, ખરેખર ગોલ્ડન વર્ષ છે, કે મને આવો સરસ લાભ મળે. 64 પ્રકારની પૂજા કદાચ લાંબી ચાલી, પણ હવે મારી એવી ઈચ્છા છે, તમે જો બધા આગળ વધવા માગતા હો તો હવે શું શરૂ થવાનું છે? પર્યુષણ પછી નવતત્વ, એના પછી શું કરવાનું છે? બેનો હશે તો બોલી દેશે દંડક, પછી લઘુ સંગ્રહણી, ના એવું બધું નહીં, અમારા ભાઈઓને પણ ભેગા રાખવાના છે, અને વધારે હાજરી ભાઈઓની થાય છે હું માનું છું ત્યાં સુધી. તો આના પછી તરત લેશું ચૈત્યવંદન ભાષ્ય. ડરો નહીં, એક બેન આવ્યા હતા મને કહેતા હતા કે અમુક ડેફિનેશન મને સમજાતી જ નથી, યુ ડોન્ટ વરી, તમે આવતા જ રહ્યો, આવતા જ રહ્યો. આજે નહીં સમજાયું, આવતા સેશનમાં તમને ક્યાંક સમજાશે.
અને જો જીવી જ્યારે સમજ્યા હશો ને તો નવતત્વમાં જવાની મજા આવશે. નવતત્વ સમજશો તો તમને આગળ દંડક ને લઘુ સંગ્રહણીમાં પણ મજા આવશે. તો મારી ઈચ્છા છે કે ચૈત્યવદન ભાષ્ય લેશું. ત્રણ જ મહિના છે નવ તત્વના, ખાલી ત્રણ મહિના, 30 સેશન. ભાદરવા સુદ 13 શરૂ થાય છે. તમે ફોર્મ ન ભર્યું હોય લઈ આવ્યા છો ભાઈ? ફોર્મ આવી ગયા છે ને? હા, એ આ ફોર્મ આજે જ લઈ લેજો, ભરીને મિતેશભાઈને આપી દેજો. આપણી તત્વજ્ઞાન પાઠશાળાના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મિતેશભાઈ જૈન સોસાયટીવાળા ગયા વખતે પણ આપ્યા છે. આજે પણ તમને એટલા માટે કહું છું કે જેમ ટાર્ગેટ સાથે 20 જ સેશનની અંદરમાં આખું જીવીચાર સરસ રીતે કરાવ્યું, અને એમાંય છેલ્લું રિવિઝન જે ન આવ્યા વરસાદના કારણે, પણ જે આવ્યા એમણે કીધું કે એટલું ટોપ કરાવ્યું કે જાણે આગળના 15-15 દિવસનું બધું એક સાથે મળી ગયું. શૈલી અદ્ભુત છે. આપણા નસીબ એટલા સરસ છે કે આપણું સેન્ટર જેમ પારડીમાં છે, તમે બધા પારડીના જ છો. એકાદ બે ભક્ષાળી છે અમારા સેટેલાઇટથી આવે છે. આવ્યા હતા ને તમે તો વરસતા વરસાદમાં? એ ભાઈ સેટેલાઇટથી આવી ગયા, એમના વેભાઈ ના આવી શક્યા, પણ એ આવી ગયા. પાલડીવાળા ના આવ્યા પણ સેટેલાઇટવાળા આવી ગયા. આ ભૂખ શૈલેષભાઈ છેક મેમનગરથી આવે છે. આ અમારા રાકેશભાઈ છેક સુવિધીથી આવે છે. હું તો ઈચ્છું છું કે એક જણ એકને લાવો. ગયા વખતે આપણે 100 કેટલા કર્યા હતા? 107. આ પૂરો આંકડો ન કર્યો, નવડી નાખી દીધા. આપણી ઈચ્છા છે કે સુકૃતનું એ જગ્યા ખાલી ન રહે એવી સરસ આપણી પાઠશાળા ચાલે. છતાં ખૂબ સરસ છે. આ વખતે બધાને આનંદ આવ્યો કે સાહેબ તમને પાછું બધું બધે કંપની જોઈએ ને, ભણવું હોય તો એ કંપની જોઈએ, એના કરતાં અમારા નાના મારા સારા કોઈ કંપની નથી છે એની ઉંમરનું મારી પાસે કોઈ, અને એટલે જ સરખા ભણતા નથી પણ. તમને બહાર જવું હોય તો કંપની જોઈએ, તમને અહીંયા ભણવા આવવું હોય તો કંપની જોઈએ, તું આવે તો હું આવું નહીં. વિદ્યાર્થીનો કુત સુખમ, સુખાર્થીનો કુત વિદ્યા. તમારા નહીં આવવાના ત્રણ કારણ હોઈ શકે. એક, આરોગ્ય. સાહેબ જરાક શરદી બહુ થઈ ગઈ, આઉટ. હમણાં એ જ સમયે કોકના મેરેજ, કોકની પાર્ટીમાં જવાનું હોત તો સાહેબ જરા ડૉક્ટર પાસે જઈ આવ્યો, દવા લઈ લીધી અને પછી ગયો હતો. આ ડિફરન્સ. એક આરોગ્ય, નંબર 2 આળસ. અને હું માનું છું ત્યાં સુધી 100 માંથી 70% ન આવવાનું રીઝન બીજું કોઈ નથી હોતું, આળસ. કામનો લોડ તો બધાને હોય છે, કામને આગુબાજુ પણ કરી શકાય છે. અને એથી ત્રીજું કારણ બતાવું, અજ્ઞાન. અમારે કંઈ જાણવું જ નથી. આટલું જેટલું જાણ્યું છે એ ઘણું, નવું નવું જાણીએ તો પ્રોબ્લેમ થાય ને. આ જીવ જાણ્યા તો હવે બધામાં જીવ દેખાય, જાણ્યા જ ન હોય તો કોઈ પ્રોબ્લેમ જ ના હોય. ભલા માણસ, ઝેરને જાણો કે ન જાણો, ઝેર પેટમાં જાય એટલે મારે જ. મને શું ખબર કે આ ઝેર હતું એમ કહો, એવી આર્ગ્યુમેન્ટ કરો, આ લોજિક ચાલે ખરું? તને ખબર હોય કે ના ખબર હોય, તને ખબર નથી તો તેને હાથ કેમ લાગે? અજ્ઞાનથી મોટો આ દુનિયામાં તમારો કોઈ દુશ્મન નથી, અને અજ્ઞાનથી મોટો કોઈ રોગ નથી. મારે અજ્ઞાનથી બચવાનું છે, અને સાથે આળસને દૂર કરો. અને આરોગ્યની વાત જુદી છે. નાના નાના જો એક અંગ્રેજીમાં બહુ સરસ કહેવત છે, મારી ગમતી છે, સક્સેસિસ એન્ડ એસ્ક્યુઝિસ. સક્સેસિસ એન્ડ એસ્ક્યુઝિસ ડુ નોટ ટેલ ટુ ઈચ અધર. હું સમજ્યા? સફળતા અને બહાના ક્યારે એકબીજાની સાથે વાત કરતા જિંદગીભર ના બોલા છે. જ્યાં સફળતા હોય ત્યાં બહાના નથી હોતા. જ્યાં બહાના આવે છે ને, આજે આમ થઈ ગયું ને કાલે તેમ થઈ ગયું, ત્યાં ક્યારેય સફળતા મળતી નથી. ડુ નોટ ટેલ ટુ ઈચ અધર. બંને એકબીજાની સાથે વાત કરતા જ નથી. સફળ થવું છે, બધા બહાના બાજુ પર મૂકી દો, માણસ ત્યારે સફળતા થાય. કીધું ને મોદીએ કે હું 18 વર્ષથી કામ કરું છું, એમાં વેકેશન જો આને ગણો તો અમારું પહેલું વેકેશન છે. જીમ કાર્બેટમાં ગયો એ પહેલી રજા મેં લીધી. આખા દેશને ચલાવનારો માણસ એક રવિવારની રજા ન લે, અને તમને અમે ખાલી અઠવાડિયામાં 2 દિવસ બોલાવીએ અને એમાં પૂછીએ કોણ નહોતું આવ્યું, કોણ બધા જ, તો પછી આંગળીઓ ઊંચી નીચી થયા. નક્કી કરો
તમારા સદનસીબે આવા સરસ પંડિતજી મળ્યા છે, તમારા સદનસીબે આવું સરસ સેન્ટર મળ્યું છે, અને તમારા સદનસીબે આવા પરમાત્માના સર્વજ્ઞ ભગવાનના શાસ્ત્રો મળ્યા છે. નહીં તો કાલે જ અમારી હિતેશભાઈ સાથે વાત ચાલતી હતી, આપણે મુઠ્ઠી જેટલા જૈનો છીએ, મુઠ્ઠી જેટલા જૈનો છીએ, એની સામે હિન્દુઓ મુસ્લિમો અને ક્રિશ્ચિયનો ચિક્કાર ચિક્કાર એટલે ચિક્કાર છે. કોઈ 35% છે, કોઈ 65% છે, પણ બંનેને સામસામે ઊભા કરી દો તો હું માનું છું ત્યાં સુધી હિન્દુ મુસ્લિમ અને ક્રિશ્ચિયન એ સિવાય શીખ બૌદ્ધ એક બાજુ ઊભા રાખો, બીજી બાજુ જૈનોને ઊભા રાખો અને જૈનોને કહો તમારા શાસ્ત્રો બધા અહીંયા ભેગા કરો, અને આ પાંચે પાંચ છએ છ જેટલી પણ કાશ છે એમને કહો તમારા શાસ્ત્રો ભેગા કરો. કોના શાસ્ત્રો વધી જાય? સજ્જાય સમો તવો નથી, સ્વાધ્યાયથી મોટું તપ બીજું કોઈ નથી. 28 એ જો તપ છે, પણ એ કામચલાઉ તપ છે. આખી જિંદગી 28ને પરને 28 કરવાના કોઈ, પણ આખી જિંદગી સુધી દર મંગળ ને ગુરુવારે પૂર્ણાનુથી પૂર્ણા 10માં સુકૃતમાં બોલાવવામાં આવે તો આવો કે ના આવો, અને એકનો એક ગ્રંથ રિપીટ નહીં કરવામાં આવે અને તમારી જિંદગી પૂરી થઈ જશે, આ ગ્રંથો પૂરા નહીં થાય. એટલું વર્તમાનમાં મળે છે, જેટલું નષ્ટ થઈ ગયું, પરદેશમાં ચાલ્યું ગયું, બળી ગયું, એ બધું તો ભૂલી જાઓ. તમે સમજો એવા શાસ્ત્રો પણ તમારી આખી જિંદગી સુધી ચાલે એટલા વર્તમાન કાળમાં મળે છે. તો આનાથી મોટું બીજું શું જોઈએ? આ જ તમારી મૂડી છે, આ જ તમારી એસેટ છે, આ જ તમારી સંપત્તિ છે. પૂર્વના કાળના શ્રાવકો પણ ભણેલા ગણેલા કહેવાતા હતા, ષડ દર્શનના જ્ઞાતા, ષડ દ્રવ્યના જ્ઞાતા. હમણાં પૂછું, ષડ દ્રવ્ય કયા બોલો? બહુ સરસ. કાળ પુતળાસ્તિ કાળ ને જીવાસ્તિ કાળ, ગુડ. હવે આનો જરાક વિસ્તાર કરો એટલે એ ષડ દ્રવ્યમાંથી નવ તત્વ બની ગયા, જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર બંધ નિર્જન અને મોક્ષ. અમે એકલું સૂક્ષ્મ જ્ઞાન જ નથી, તમારા જીવનના આચારોને પણ વણી શકો એટલું અદ્ભુત તત્વજ્ઞાન બી છે. તમારા વૈરાગ્યને ડેવલપ કરે, તમારા આચારને ડેવલપ કરે, અને જીવિચાર અને નવતત્વ એ બીજું કાંઈ નથી. આમ સીધે સીધું તમે આગમ ગ્રંથો ન વાંચી શકો, જીવિચાર એટલે પન્નવણામાંથી લાવેલું શોર્ટ કરેલું તમે સમજી શકો એવું એક નાનકડું સૂત્ર. અપેક્ષાએ આના આગમ જ કહેવાય, છતાં મહાપુરુષોએ તમારા પર ઉપકાર કરી આ ગ્રંથ ભણવાની તમને છૂટ આપી, તમને પન્નવણા અમે ના ભણાવીએ, એ આગમ છે. પણ જેમ એક નદીમાંથી એક નાનકડી નીક બહાર કાઢીએ સરોવરમાંથી, એમ આ બધા ગ્રંથો આગમ ગ્રંથોમાંથી નીકળેલી નાની નાની નીક છે. તમે કમસે કમ એટલું તો ભણો. નવતત્વની અંદર જ્યારે પુદ્ગલ એટલે કે મેટરની વાત આવશે, યુ કાન્ટ બિલીવ, તમે આખું વિશ્વ સમજતા થઈ જશો. આ જળ છે એટલે પુદ્ગલ છે, આ પુદ્ગલ છે એટલે શું છે? તો કે સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, એના ચાર વિભાગ છે. આખું ટેબલ એટલે સ્કંધ કહેવાય, આના જેટલા પાયા છે એને દેશ કહેવાય, આના હાફ હાફ પીસ કરો એને પ્રદેશ કહેવાય, અને એને કૂટી કૂટી એક એક પરમાણુને જુદા કરો, અણુને જુદા કરો, એને શું કહેવાય? પરમાણુ. આ એક જ ટેબલમાં મેં તમને ઘટાવી દીધું. પરમાણુ તમારું ફિઝિક્સ કે તમારું સાયન્સ જે કહે છે એ જુદું, અને આપણું પરમાણુ જુદું. આપણા ભગવાને બતાવેલા પરમાણુ સુધી હજી સુધી કોઈ ભૌમિતિક શાસ્ત્રી પહોંચી શક્યા નથી. ભૌતિક શાસ્ત્રી એટલું સૂક્ષ્મ છે, કેવળ જ્ઞાની સિવાય કોઈ પરમાણુને જોઈ ન શકે. અનંત પરમાણુ ભેગા થાય ત્યારે પૂતગલ બને, અને એ પૂતગલ પછી નરી આંખે દેખાય છે. અનંત પરમાણુ, વોટ ઇઝ ધ મેટર? આની બહુ સૂક્ષ્મ વ્યાખ્યા ભગવતી સૂત્રમાં આવે છે, અને તમને કહું ભગવતી સૂત્ર સાધુ સિવાય વંચાય નહીં, પણ વૈજ્ઞાનિકોએ આ ભગવતી સૂત્રને હાથમાં લીધું હતું. નામ સાંભળ્યું તો સત્યેન્દ્રનાથ બોઝ, કલકત્તા. આ બધા જગદીશચંદ્ર બોઝ, સુભાષચંદ્ર નહીં લાવતા, એ પાછા દેશના નેતા કહેવાય. જગદીશચંદ્ર બોઝ, સત્યેન્દ્રનાથ બોઝ. એમાં સત્યેન્દ્રનાથ બોઝે ભગવતીમાં બતાવેલી પરમાણુની વ્યાખ્યા વાંચી, હલી ગયો, એને એના આધારે એક આર્ટિકલ તૈયાર કર્યો, અને આર્ટિકલ તૈયાર કર્યા પછી એને જર્મનીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનને મોકલ્યું. સમકાલીન છે ને, ગાંધીજીના સમયમાં જ આ બધા થયા છે.
આઇન્સ્ટાઈનના હાથમાં જ્યારે ઇંગ્લિશમાં લખાયેલો આ મેટર ઉપરનું આખું આર્ટિકલ થીસીસ, આઇન્સ્ટાઈન તો વિચારમાં પડી ગયા, હું જ્યાં સુધી નથી પહોંચી શક્યો ત્યાં સુધી આ ભારતીય વૈજ્ઞાનિકો પહોંચી ગયા. અને આ લોકોની ઉસ્તાદી ઘણી વખત એવી હોય છે કે બધો જસ કોણે લેવાનો, એ ભગવતી સૂત્રને ના આપે, એ ભગવાન મહાવીરને ના આપે, પોતે લે. છતાં જગદીશચંદ્ર બોઝે એક બહુ સરસ કામ કર્યું. આપણે બધા જ્યારે ભણતા હતા સ્કૂલમાં ત્યારે આપણને ગાવ્યું હતું કે વનસ્પતિમાં જીવ છે એની શોધ કોણે કરી, બરાબર? એટલા ઊંડા સંસ્કાર છે કે જીવિચાર ભણ્યા પછી પણ તમને પૂછવામાં આવશે ને કે વનસ્પતિમાં, તો કહી દેશે જગદીશચંદ્ર બોઝ. અરે આ હવે તો બોલો જગદીશચંદ્ર બોઝ નહીં, મારા મહાવીરે શોધ કરીશ. પોલિસી મેટર એન્ડ પ્રિન્સિપલ મેટર બોથ ડિફરન્સ. પણ જગદીશચંદ્ર બોઝને જ્યારે વનસ્પતિમાં જીવની સાબિતી બદલ એવોર્ડ આપવામાં આવ્યો કલકત્તાની અંદર, ત્યારે કલકત્તામાં તેઓએ સ્ટેજ ઉપરથી એક સરસ વાત કરી કે તમે જે મને આજે એવોર્ડ આપી રહ્યા છો હકીકતમાં આ શોધ મેં નથી કરી, મેં સાબિતી કરીશ. અન્ડરસ્ટુડ? શોધ અને સાબિતી, શોધ એટલે સિદ્ધાંત, શોધ એટલે પ્રિન્સિપલ. અને પછી એમણે બહુ સરસ વાત કરી, આ શોધ 2500 વર્ષ પહેલાં જૈનોના 24મા તીર્થંકર મહાવીર સ્વામીએ આચારાંગ સૂત્ર અને પન્નવના સૂત્ર એના આપેલા વક્તવ્યમાં આ બે સૂત્રના નામનો જગદીશચંદ્ર બોઝે ઉલ્લેખ કર્યો છે કે જીવ છે વનસ્પતિમાં, એ વાત ભગવાન મહાવીરે 2500 વર્ષ પહેલાં આચારાંગમાં કહી અને પન્નવના સૂત્રમાં કહી. સત્યેન્દ્રનાથ બોઝે ભગવતીના આધારે આર્ટિકલ લખ્યા પછી આઇન્સ્ટાઈનને મોકલ્યો, આઇન્સ્ટાઈને વાંચ્યું અને આઇન્સ્ટાઈન વિચારમાં પડી ગયા, ભારતીય વૈજ્ઞાનિકો આટલા આગળ છે. એમણે સત્યેન્દ્રનાથને કેવડાવ્યું, તમે જો રજા આપો મારા નામે જર્નલની અંદર આ લેખ પ્રકાશિત કરો. સીધી વાત છે ને, એક સત્યેન્દ્રનાથ બોઝના નામે જાય અને આઇન્સ્ટાઈનના નામે જાય, ફરક પડે કે ના પડે? લેખ કોનો પોપ્યુલર થાય? આઇન્સ્ટાઈન, હી ઇઝ અ પોપ્યુલર સાયન્ટિસ્ટ. અને વિશ્વના તમામ વૈજ્ઞાનિકો વિચારમાં પડી ગયા. વર્ષોથી અમે આ મેટરની બાબતમાં ઊંડા ઉતરવાની મહેનત કરીએ છીએ, અમે નથી ઉતરી શક્યા, ત્યાં સુધી આઇન્સ્ટાઈન ઉતરી ગયા. જો આ જસ કેવી રીતના આગળ જતો હોય છે, ઠીક છે, આપણને કોને જસ મળ્યો એ બહુ મહત્વની વાત નથી, પણ તમે જો સમજશો તો તમને ખ્યાલ આવશે કે આ ભગવાનના શાસનનો પ્રભાવ, કે આજે આખું વિશ્વ મેટરની બાબતમાં જે ઊંડાણથી થોડું ઘણું પણ વિચારી શક્યું છે, ડ્યુ ટુ ભગવતી સૂત્ર, ડ્યુ ટુ પરમાત્મા મહાવીર, ડ્યુ ટુ જૈન સિદ્ધાંત. આવા પરમાણુ, આવા પૂતગલ, આવો કાળ, આવા જીવ, આવા પુણ્યને પાપ, આશ્રવને સંવર, આ બધા તત્વોને સમજવા માટે નવતત્વ બેસ્ટ. હું મારા પ્રવચનમાં ઘણીવાર કહું છું કે એક મહાપુરુષ એટલે કે પૂજ્યપાદ રામચંદ્ર સુરી મહારાજ પોતાના પ્રવચનમાં કહેતા કે તમારા દીકરા દીકરીને 5 પ્રતિક્રમણ, જીવ વિચાર અને નવતત્વ ન ભણાવો ત્યાં સુધી દીકરાના કમાણીનો એક પણ રૂપિયો તમારે વાપરવો નહીં અને તમારી દીકરીને કોઈનું ઘર બગાડવા મોકલતા. આમાં એમણે બધું કહી દીધું. જૈનોનો કંઈક તો કોર્સ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? મેરેજ પહેલાંનો. આજે પૂછે છે કોઈ તમારા દીકરાને કોઈ દીકરી પરણાવતી પહેલાં કે તમારો દીકરો શું ભણેલો છે? હા, ભણેલો છે, એટલે ગ્રેજ્યુએશનમાં શું કર્યું છે એ પૂછે છે. 5 પ્રતિક્રમણ આવું કોઈ પૂછે ખરું? પ્રકાશ ઝવેરીના જ્યારે મેરેજ થયા હતા, નામ સાંભળ્યું હશે, પ્રકાશ ઝવેરી તીર્થોમાં આણંદજી કલ્યાણજી પેઢીની સાથે હતા, વર્ષો પહેલાંની વાત. એમણે કીધું, મારા લગ્ન થયા ત્યારે મેં મારી ભાવિ પત્નીને કીધું હતું, 4 પ્રકરણ, 3 ભાષ્ય અને 6 કર્મગ્રંથ આટલું પૂરું કર, પછી આપણા મેરેજ થશે. હોમવર્ક આપી દીધું. ઓલી કામે લાગી ગઈ, 6 મહિનામાં ભણી ગઈ. 6 મહિનાનો કોર્સ છે, તમે એટલું લંબાવો છો. તમારે તો બાજુ હવે અઠવાડિયામાં 2 દિવસ, એમાં એક વરસાદ આવે એટલે ઉડી જાય. ભણવાનું ક્યારે? ભણવાનું આમ ન હોય, તમારે એમ કેવું જોઈએ, મારા સાહેબ ચાલે તો સોમથી શનિ રોજની પાઠશાળા ચાલુ કરો, અમારે ફટાફટ ભણવું છે. હવે અમારે 50-50 વર્ષ તો થઈ ગયા, મોટાભાગના આઉટ ઓફ 50 હશે કે નહીં હોય? આ 2-4 નાના દેખાય છે કાળા વાળવાળા, એમને ધન્યવાદ છે કે એઓ પણ આ સમજવા શીખવા આવે છે. તો હવે નવતત્વ, એના પછી ચૈત્યવંદન ભાષ્ય લેવું છે, એના પછી ગુરુવંદનનું આખું ભાષ્ય છે. અમારા અમરભાઈ કહે છે કે મારે ગુરુવંદન શીખવું છે,
પણ ત્યાં સુધી રાહ નથી જોવાની આપણે, ગુરુવંદન તો શીખી જ લેજો. તો ગુરુવંદન ભાષ્ય ક્યારે કરાય, ગુરુને વંદન ક્યારે ન કરાય આપણને ખબર જ નથી. આપણે તો નિયમ લીધો છે વંદન કરવાના, એટલે હાલતા હોય ચાલતા, એ મારા સાહેબ ઉભા રહે ને, ઈચ્છા નહીં હું છું. આહારમ નિહારમ કુણમાણે કાઉ કામે ક્યારે કરાય, પસંતે આસન અથે ઉવસંતે ઉવઠીએ, પ્રશાંત હોય, આસન પર બેઠેલા હોય, વ્યગ્ર ન હોય, કોઈ ઊંડી ચર્ચામાં બેઠા હોય ત્યારે મથેરંદામી કરીને વંદન કરવા ન અવાય, દૂરથી મથેરંદામી કરીને રવાના થવાનું હોય. પચખાણ કોની પાસે લેવાય, કોની પાસે ન લેવાય છે ખબર? વડીલ પાસે નહીં લેવાના, નાના મારા સાહેબ પાસે લેવાના. વડીલો પોતે બિઝી હોય, એમના કંઈક ને કંઈક કાર્યો ચાલતા હોય, નાનાની પાસે જાઓ તો એનું પચખાણ બી પાકું રહે. અમારા ગજાધિપતિએ કીધું આવું, એ જાગતા રહીએ કે ભાઈ ગમે ત્યારે કોઈ પચખાણ લેવા આવશે, એટલે ઉપવાસનું આવડવું જોઈએ, અઠમનું આવડવું જોઈએ. કાલથી લાઈન લાગશે. અરે એ પૂરું થાય એટલે પહેલો કર્મગ્રંથ લેવો છે. હમણાં જ મેં તમને કીધું સાધ્વી મનોહરશ્રીજી એવો કર્મગ્રંથ ભણાવતા કે તમે દુનિયાના કોઈ જીવની સાથે અબોલા ન લેશો, બધા વેર છેર તૂટી જાય. આ તાકાત ભગવાનના આ તત્વજ્ઞાનની છે. ઈચ્છું છું આટલું સરસ રીતે તમે જીવિચારમાં આગળ વધ્યા છો. હવે નવતત્વમાં મિતેશભાઈ આ 60ના તો નામ લખી જ લેવાના છે. હવે એક એક જણ એક એકને લઈ આવે તો 60ના કેટલા થઈ જાય? પહેલાં આપણે વિચારતા 50થી વધારે નહીં, પણ પછી તમારા બધાના અનુભવ પરથી ખ્યાલ આવી ગયો કે આપણે 50 લાવવા હોય તો 100 ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવાના, તો 50ની હાજરી તો થાય જ. મને એમ થાય કે રૂપિયા ભરીને પણ તમે લોકો રત્નો આવા ગુમાવો છો. હં, મફતમાં તો આવતા જ નથી. ભલે તમારા માટે ટોકન ફી છે, અમારા અમરભાઈ તો કહેશે સાહેબ હવે 5000 જ રાખી દો એટલે ઓટોમેટિક દોડતો આવશે. નહીં આવે એવું નહીં, ન આવવા માટે નહીં, એ આવશે. એક એક રૂપિયાને આપણે વસૂલવો છે તો આવા રત્નો મળે છે. આ જીવ તત્વ આટલું ડીપમાં કયું ધર્મ તમને શીખવાડવું છે અને એનાથી મોટું કે તમારા જીવનમાં નાનું મોટું તો પરિવર્તન આવે જ, 100% આવે જ. તો આવા રત્નો જ્યારે તમને મળી રહ્યા છે ખાલી 500 અને 700 રૂપિયામાં, અને પછી પણ આપણે એને ના સ્વીકારીએ તો આપણા જેવો મૂર્ખો બીજો કોઈ નથી. નો ડાઉટ, પહેલા નંબરમાં સાધુ ભગવંત પાસે જ ભાઈઓએ ભણવાનું હોય, બહેનોએ સાધ્વીજીની જ પાસે ભણવાનું હોય. પણ વર્તમાન વ્યવસ્થાઓ એવી નથી કે શેષકાળમાં તમને સતત મળ્યા કરે, એના એક વિકલ્પ તરીકે આપણે આ વ્યવસ્થા ઊભી કરી છે. એટલે ઈચ્છું છું કે આ સતત ચાલ્યા કરે. તમારું અમે કેટલું ધ્યાન રાખીએ છીએ, દિવાળી આવશે એ વળી પાછા તમે ગાબડા પાડવાના, તમે ગાબડા પાડો એના કરતાં અમે જ ગાબડું મોટું પાડી દીધું કે ભાઈ 15 દિવસની રજા જાઓ મજા કરો. તમને પહેલાં જીવ અજીવને પુણ્ય તત્વ સમજાવી દેવામાં આવશે, એના પછી જેવી દિવાળી પતશે કારતક સુદમાં જે પણ મંગળ કે ગુરુ આવતો હશે લખ્યું છે તમારા ફોર્મની અંદર, એ દિવસથી શરૂ થશે તે છેક મોક્ષ તત્વ સુધી પહોંચાડી દેશું. પછી પાછું તમારો લગનગાળો આવવાનો, એટલે વળી પાછું એક ગાબડું પાડી દેવાના, પછી એક લગનગાળો પતે મા મહિનો ફાગણ મહિનાથી પાછું આપણે કયું લઈ લેવાનું, ચૈત્ય વંદન ભાષ્ય. તમારા સદનસીબે અમે પણ હજી અમદાવાદમાં જ છીએ, એટલે મને એમ થાય કે જેને આપણે ઊભું કર્યું છે પ્રેરણા કરીને, અને જે આશયથી ઊભું કર્યું છે એ જો સર ન થાય તો શું મજા આવે. અને તમને બધાને જોઈને આનંદ થાય છે કે તમે લોકો આપણે જે આશય હતો, મને ઘણા જણ કહે મારા સાહેબ સુકૃતની સુવાસ બહુ બધે ફેલાઈ ગઈ. મેં કીધું એટલે, ઘરે ઘરે મહાત્મા કે ઘરે ઘરે મીઠાઈ આવે ને, તો કે સાહેબ સુકૃતની મીઠાઈ છે. અરે મેં કીધું મારે આ સુવાસ નથી જોઈતી, મારા સાહેબ વોરો ને વોરો સુકૃતની મીઠાઈ છે, સુકૃતની મીઠાઈ છે, સુકૃતની આ સુવાસ તો બરાબર છે, મારે જ્ઞાનની સુવાસ જોઈએ છે. મારા સાહેબ મારો દીકરો સુકૃતમાં જાય છે, SSCમાં જાય છે, મારા પપ્પા જીવિચાર ભણવા SSCમાં જાય છે, મારી મમ્મી તત્વજ્ઞાનની પાઠશાળામાં જાય છે અથવા સુચિંતનની પાઠશાળામાં જાય છે, તત્વાર્થની પાઠશાળામાં ભણે છે. આવું સાંભળવા મળે તે દિવસે હું માનું કે સુકૃતની સુવાસ બધે ફેલાણી છે. ઓલી સુવાસ તો કામ ચલાવશે, હા, ચોકલેટ બરફી અંદર ગઈ પછી એ સુવાસ એમાં પલટાઈ જાય છે તમને ખબર છે. એટલે આ સુવાસ આવતા જન્મમાં પણ સાથે આવવાની છે, માટે ખૂબ એમાં આગળ વધજો. અંતરના આશીર્વાદ છે. એક ઈચ્છા હતી કે બધા ભેગા થઈએ, થોડીક વાતો કરીએ, તમને જે વિચારથી કેવા લાભો થયા મારે તો જાણવું છે, એક એકના મોઢે
કે તમે લોકો બોલો તમને શું ફાયદો થયો, અને અંતે લાભ તમને ગુરુવારના પેપરમાં જ થવાનું છે. બરાબર છે? તો મારું તો અહીંયા પૂરું કરું છું. બધાને પાછું આગળ બીજા કાર્યો પણ હશે, પ્રવચન વગેરે વગેરે. તો કોઈને કેવું છે ભાઈઓમાંથી? પ્રજ્ઞેશભાઈ, હિતેશભાઈ, હવે તમને બોલતાય કરવાના છે, ખાલી સાંભળતા નથી રાખવાના. સારું, ચાલો બીજી વખત વિચારજો. આજે એક છેલ્લી પ્રેરણા કરીને આપણે સમાપ્ત કરશું. અને અમારા હિતેશભાઈની બહુ ઈચ્છા, અમારા સુકૃત ગ્રુપના જે છોકરા છોકરીઓ છે એમની ઈચ્છા કે સાહેબ આ બધા ભણવા આવે એમને આપણું સર્ટિફિકેટ જવું જોઈએ. તમને આજે આ સર્ટિફિકેટનું મહત્ત્વ નહીં સમજાય. આફ્ટર 10 યર્સ જ્યારે સુકૃત ઓલ અમદાવાદ નહીં, ઓલ ગુજરાત નહીં, ઓલ ઇન્ડિયા લેવલ ઉપર જ્યારે સ્પ્રેડ થઈને ઊભું હશે અને તમારા ઘરે કોઈ આવશે અને જોશે, અરે આ શેનું સર્ટિફિકેટ, આ સુકૃત, તમે સુકૃતમાં શું ભણી આવ્યા, અમે વિચાર ભણ્યા, ત્યારે તમારી છાતી 56ની હશે. કારણ કે જે લોકો સુકૃતમાં ભણી નહીં શક્યા હોય એ લોકોને એમ લાગશે કે વાહ, તમારું સુકૃતનું સર્ટિફિકેટ. આમ મારે કહેવાય નહીં પણ સુકૃતનું સર્ટિફિકેટ હશે એ છોકરીને કોઈ ના નહીં પાડે, ભાઈ એને લઈ આવો, કારણ એ એ ઘરમાં આવશે તો કમસે કમ જીવ દયાનું પાલન સારું કરે. સુકૃતની આ જ સુવાસ છે, અમારે આ જોઈએ છે. સુકૃતમાં ભણેલો છોકરો હશે એને મારા સાહેબની સાથે રાખવાની જરૂર જ નહીં, એને દીક્ષા આપવી હોય તો વાંધો નહીં, કારણ કે જીવિચાર, નવતત્વ, કર્મગ્રંથ, એનો વૈરાગ્ય બહુ મજબૂત હશે. અમારે આ સુકૃતની સુવાસ જોઈએ છે અને એ થશે. અમારા અમરભાઈ, વિપુલભાઈ, આ બધા ભાગશાળીઓ, આ મિતેશભાઈ, હિતેશભાઈ, પ્રજ્ઞેશભાઈ, એટલા બધા મજબૂત રીતે આ સુકૃતને આગળ વધારવા માટેના તંતુડ પ્રયત્ન કર્યા છે. કેટલાક શ્રાવિકા બહેનો પણ આમાં સરસ રીતે જોડાયા છે, એક એક ડિપાર્ટમેન્ટના હેડ તરીકે. એના જ કારણે આટલી અલ્પ વયમાં, 1.5 વર્ષનું છોકરું તો હજી શે નથી ચાલતું હોય, એની જગ્યાએ આજે સુકૃત ઊભું નથી થયું, ચાલતું નથી થયું, પણ દોડી રહ્યું છે. આપણે કોઈ અહંકાર માટે, ફૂલાવા માટે આ વાત નથી કરતા, અનુમોદના માટે કે આ બધાએ જો ભોગને આપ્યો હોત તો આ ન થાત. સૌથી વધારે અનુમોદના મારે ભરતભાઈ ધોળકિયાની કરવી જોઈએ કે જે ભરતભાઈ એક એક જીવિચારના ક્લાસ નહીં, તમે 12 જણા આવ્યા ને તો પણ એ વિડીયો લઈને આવ્યા છે કે નથી આવ્યા? 64 પ્રકારની પૂજા કમ્પ્લીટ. જીવિચાર કોઈને જોઈતું હોય તો ભરતભાઈએ, એના માટે જ અમે ક્યારે આપશું એ વાત પછીની જ. અને જુઓ આજે ખાલી આપણે 50 જણા ભેગા થયા છે, સ્ટાફ કેટલો મોટો લઈને આવ્યા છે. આટલો તમારા મેરેજમાં સ્ટાફ નહોતો, હા 3-3 જણા સ્ટાફમાં લઈને આવ્યા છે, એમને પોતાને હોશ છે. આવા બધા ભાગશાળીઓ આપણને સુકૃતને જે મળ્યા છે, અને તમને એક ખુલાસો કરી દઉં, 1 પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર ભક્તિથી આ બધા કાર્ય કરી રહ્યા છે. કારણ કે સુકૃત પણ હજી આમ જોવા જઈએ તો પોતાના પગ પર માંડ ઉભો છે, એની પાસે એવી કોઈ ઇન્કમ નથી કે જેનાથી દોડી શકે. અત્યારે તનથી દોડીએ છીએ, મનથી દોડીએ છીએ, તમારા જેવા ભાગશાળીઓ જોડાય છે એટલે થોડા થોડા ધનથી પણ અમારા અમરભાઈ દોડે છે. ક્યારે એમણે ફરિયાદ નથી કરી, મેં કોઈ દિવસ અમે કોઈ હિસાબમાં માથું મારતાય નથી, પણ એમણે ક્યારે ફરિયાદ નથી કે મારા સાહેબ હવે જરૂર પડશે, હવે નહીં ચાલે. એડજસ્ટમેન્ટ ઓફ લાઈફ, જેમ લાઈફમાં એડજસ્ટમેન્ટ કરીને આગળ વધો છો, એમ સુકૃતમાં પણ એડજસ્ટ કરીને પણ આગળ વધ્યા છે. ત્યારે હવે છેલ્લે એટલું જ કહેવાનું, તમે જ્યારે 20-20 કલાક સુકૃતમાં જીવિચારને આપ્યા છે તો એ માટે સરે એક સરસ પેપર કાઢ્યું છે. ગુરુવાર આવતીકાલ સાંજે બરાબર 9:45 ટાઈમે ખાલી 40 માર્કનું પેપર છે, એમાંથી મેં 20 માર્કનું તો હું બોલી ગયો હોઈશ અત્યારે. હવે એ ના પૂછતા કે શું કીધું શું ના કીધું. તો આવું એક સરસ પેપર, નહીં ડરો નહીં, એક વાત તમને ખુલ્લું કહી દઉં કે કોઈનું પેપર કોઈને બતાવવામાં નહીં આવે કોને કેટલા માર્ક આવે. તમને ડર તો એ જ લાગે છે ને, અરે આપણે નાપાસ થઈએ ને પછી બધા ચીડાવે. હજી તમે એ 10th અને 12th લાઈફમાં જ જીવો છો, સ્કૂલ લાઈફમાં જ જીવો છો. અરે બોલે તો બોલે, ભલા માણસ મારા મતે તો અત્યારના પરીક્ષા જે આપે ને એમાં પાસ થાય મહત્વનું નથી, આપો એ મહત્વનું છે. આપવા માટે 56ની છાતી જોઈએ છે. આવું ડરો મત, કાલે આવું. તમને એક તમારી સ્કૂલ લાઈફ યાદ આવશે હો, કે આજે 25 વર્ષ થઈ ગયા આપણે તો છોડ્યા ને, હવે પાછું આ લખવાનું ચાલુ થયું છે. સાવ ઓબ્જેક્ટિવ પેપર છે, છેલ્લો એક ક્વેશ્ચન હોય છે જે સબ્જેક્ટિવ હોય છે, કેમ કે એમાં જ મારે પ્લસ માઇનસ કરવાના હોય. તો આવું એક સરસ પેપર છે, સાવ 1 કલાકમાં આશા નથી લખી શકાય. બોલો ભાઈઓમાં કેટલા, બહેનોને તો રસ જ છે, આ બધા પેપર ભરવાની હથોટીએ છે. ભાઈઓમાં કોઈ બાકી ન રહે. પુલિનભાઈ આમ હાથ નીચે ન રાખો, જે આવડે એવું. 5 માર્ક તો 5 માર્ક લખવાનું,
ડરો નહીં, તો જ નવ તત્વોમાં એમ થશે કે સાલું વિચારમાં પાંચ આવ્યા, નવ તત્વોમાં 50 તો લાવવા જ છે. હા, પાંચ નહીં આવે, વધારે જ આવશે, ચિંતા નહીં કરો, મારે જ ચેક કરવાનું છે. એટલે કોઈ પાર્શિયાલિટી નથી કરવાનું, એ કહી દઉં. પહેલો બીજો ને ત્રીજો જેનો પણ નંબર આવશે એમને રવિવારે 1200 જણાની સભાની વચ્ચે સરસ મજાનો એવોર્ડ આપવાનો છે, સર્ટિફિકેટ આપવાનું છે, બહુમાન કરવાનું છે. બહેનો હવે એકદમ રેડી થઈ જાઓ, દોઢ દિવસ તમારી પાસે છે. આખી પદાર્થ પ્રકાશની બુક છે, તમે જોતા જાઓ કાયસ્થિતિ શું છે, હં, યોનિ શું કહેવાય, પછી અવગાહના કોની કેટલી હોય, બસ આ બધું ધડાધડ ત્યાં ઓબ્જેક્ટિવમાં બધું જ આવે. જોડકાય જોડો આવે, સંખ્યા લખો પણ આવે, હવે કઈ આવે એ બધું મને ના પૂછતા, પણ આવી શકે બધું. બહુ મજા આવશે, સાંભળ્યું છે, એને ખાલી વાગોળવાનું છે. આમ તો તમે લોકો જે ભણો છો ને તો કોલેજ સ્ટાઇલમાં ભણો છો, કોલેજમાં ખાલી જવાનું સાંભળવાનું, એ ટાઈમે નોટ કરવાની, મૂકી દીધું. આ પરીક્ષા એટલે લેવી પડે છે. અમે ભણ્યા, અમારા ગુરુએ અમારી પરીક્ષા નથી દીધી. કેમ? અમે ભણ્યા પછી ડેલી અમારે સ્વાધ્યાય કરવાનો. મેં 45 વર્ષ પહેલાં જીવ વિચાર કંઠસ્થ કર્યા હતા પદાર્થ. હું આજે બોલી શકું વિશ્વના બે પ્રકાર જીવ, અજીવ, જેનામાં ચેતના હોય જીવ, જીવને પ્રાણી પણ કહે, પ્રાણને ધારણ કરતા પ્રાણી, પ્રાણના 10 પ્રકાર છે, દ્રવ્ય પ્રાણ, ભાવ પ્રાણ, ફટાફટ બોલીએ, કારણ કે અમે વર્ષો સુધી સ્વાધ્યાય કર્યો છે. અને તમારે બોલવાનું કાંઈ નહીં, બસ આમ જોયા કરવાનું, અને પછી પણ જોયા જ કરવાનું, લખવાનું કાંઈ નહીં, ક્વેશ્ચન પેપરમાં બોલ્યા હોય તો યાદ રહીએ ને, બોલો જ નહીં તો ક્યાંથી યાદ રહે. તો આવા એક અદ્ભુત પંડિત જ્યારે મળ્યા હોય ત્યારે તમારા જેટલા ગ્રુપ ચાલે છે એમાં મેસેજ નાખો, આવા સરસ મજાના વિદ્વાન પંડિત આપણને મળ્યા જ, એમનો આપણે ભરપૂર લાભ ઉઠાવી લઈએ. ગોદાવરી રહેતા હતા, એમાંથી સીધા હવે ક્યાં આવી ગયા, અહીંયા જયનગર ઓપેરાની નજીક આવી ગયા, વોકિંગ ડિસ્ટન્સમાં, બરાબર છે. માટે મારે આટલી પ્રેરણા કરવી પડે, તમે કહી દો ને મારા સાહેબ હવે બંધ કરો, અમે બધા નવ તત્વોમાં જોડાઈ જવાના છીએ, એટલે આંગળી ઊંચી કરી દો, એટલે હું આ લાંબુ લાંબુ ભાષણ ના કરું. ઓકે, સરસ, ચાલો વિતરાગ પરમાત્મા ઈચ્છા મિનુ કરમ, પછખાણ લઈ લો, નૌકારશીથી આંબેલ, નૌકારશી પુરસાદ પુરસાઈ અનંતિવ્યમી વ્યક્તિ નંબો શી રહી. ચાલો સર્ટિફિકેટ આવી ગયા છે, નિતેશ આગળ આવી, હિતેશભાઈ આવી જાઓ. હિતેશભાઈએ બહુ મહેનત કરી, જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છે, આમ તો સર્ટિફિકેટ પાસ થાય એને જ આપવાના હોય, પણ સુકૃત ઉદાર છે કે તમે આવ્યા એ બદલ જ તમને સર્ટિફિકેટ. તો નામ બોલાતા જાય, આગળ આવતા જજો.